હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગુજરાતીઓના પ્રિય એવા વઢવાણી રાયતા મરચાની રેસીપી, જેને તમે આખું વર્ષ સ્ટોર કરીને ખાઈ શકશો તેવા બનશે. આજે હું બે પ્રકારના અથાણાની રેસીપી તમારી સામે શેર કરવા જઈ રહી છું. અને બીજું, બિલકુલ તેલનો ઉપયોગ કર્યા વગર માત્ર બે જ મિનિટમાં તૈયાર થઈ જતું અથાણું બનાવીશું. તો ચલો સુપર ટેસ્ટી રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલા, જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૌથી પહેલા આખું વર્ષ સાચવી શકાય તેવું અથાણું બનાવીશું. તો તેના માટે મેં 300 ગ્રામ વઢવાણી લાલ મરચા લીધા છે. મરચાનું અથાણું બનાવવા માટે ખાસ મરચાના ડીટીયા એકદમ તાજા હોય ને તેવા મરચાની પસંદગી કરવાની, અને મરચા કડક હોવા જોઈએ. અને તેની શાઇનિંગ તમે જોવો છો ને, તો આવી શાઇનિંગ આપતા મરચા કડક હોય છે. અને બીજું કે મરચાને તમે ધોવો છો ત્યારે ધોઈને ત્યારબાદ તેને એકદમ કોટનના કપડાથી કોરા કરી લેવાના છીએ. મરચા બિલકુલ ભીના ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે મરચામાં ચપ્પાની મદદથી ઊભો કટ લગાવીશું. અહીં તમને બી દેખાય છે તે કાઢવાના નથી, કારણ કે વઢવાણી મરચા સ્વાદમાં બહુ તીખા નથી હોતા, એટલે બી નથી કાઢતા. પણ જો તમને તીખાસ અનુકૂળ ના હોય તો તમારે બી કાઢી નાખવા. આ રીતના આપણે બધા મરચાને કટ લગાવી દઈશું. બધા મરચાને કટ લગાવીને તૈયાર કરી લીધા છે. હવે 300 ગ્રામ મરચાની સામે 3 મોટી ચમચી નિમક લેશું, 1 ચમચી હળદર લેશું અને મિક્સ કરી લઈએ. નિમક અહીંયા વધારે લીધું છે. નિમક તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે. આ નિમક અને હળદર આપણે મરચામાં ભરવાનું છે. હવે મરચામાં નિમક અને હળદર ભરી દઈશું. આમ કરવાથી મરચામાં ખારાશ આવે છે અને મરચામાંથી વધારાનું પાણી નીકળી જાય છે અને મરચા લાંબો સમય સુધી ખરાબ નથી થતા. તો આ રીતના આપણે બધા મરચામાં નિમક અને હળદર ભરી દઈશું. તો બધા મરચામાં હળદર અને નિમક સારી રીતના ભરી દીધા છે, તો તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. તો તેમાં 1/2 લીંબુનો રસ નાખીશું. તો લીંબુ પણ નેચરલી પ્રિઝર્વેટિવનું કામ કરે છે, સાથે ખટાશ આવતા મરચાનો કલર પણ સરસ આવે છે. બધું સારી રીતના મિક્સ કરી લેશું. હવે આ મરચાને 7-8 કલાક નિમક અને હળદરમાં આ રીતે રાખીશું, જેથી કરીને મરચામાં પ્રોપર રીતે ખારાશ અને ખટાશ ચડી જશે અને વધારાનું પાણી બહાર નીકળી જાય. તો હવે મરચાને ઢાંકીને 7-8 કલાક સાઈડ પર રાખી દઈશું. 7-8 કલાક પછી મરચામાંથી ઘણું પાણી નીકળી ગયું છે, તો મરચાને સરખી રીતે નિતારીને એક પ્લેટમાં લઈ લેશું અને પછી તેને કોટનના કપડામાં પંખા નીચે 1 કલાક સૂકવી દેશું. તો આ રીતના કાપો હોય તેને નીચેના ભાગમાં રાખીશું, એટલે પાણી નીતરી જશે. માત્ર મરચામાં રહેલું પાણી ઉડી જાય ત્યાં સુધી સૂકવવાના છીએ. આ રીતના મરચાને સૂકવી દેશું. મરચા સુકાય છે ત્યાં ફટાફટ મરચામાં ભરવાનો મસાલો તૈયાર કરી લેશું. અહીંયા આપણે મરચા ભરવાના છે એટલે તેના માટે 5 ચમચી રાઈના કુરિયા લેશું. તેને ખાઈની દસ્તાથી અધકચરા વાટી લેશું. સાવ પાવડર નથી કરવાનો, અધકચરા વાટવાથી રાઈના કુરિયાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. 7-2 ચમચી મેથીના કુરિયાને પણ તે જ રીતના વાટી લેશું. બંને કુરિયા પ્લેટમાં લઈ લેશું. તેમાં 1 ચમચી વરિયાળી અને 1 ચમચી મરી લેશું.
5 ચમચી હિંગ લેશું. હિંગનો ટેસ્ટ અથાણામાં ખૂબ જ સરસ આવે છે. 1/2 ચમચી હળદર ઉમેરીશું, સાથે મસાલાના ભાગનો નિમક ઉમેરીશું. મસાલા બધા સારી રીતના મિક્સ કરી લઈએ. હવે કડાઈમાં 1/2 કપ જેટલું સિંગ તેલ ગરમ મૂકીશું અને હલકું ગરમ થવા દેશું. તેલ હલકું ગરમ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને હલકા ગરમ તેલમાં આપણે તૈયાર કરેલા મસાલાને ઉમેરીશું, એટલે મસાલા હલકા ગરમ તેલમાં સતળાઈ જાય. તમે જોઈ શકો છો મસાલા સરસ સતળાઈ રહ્યા છે. હવે ફટાફટ મિક્સ કરી લઈએ. અહીંયા જો તેલ સાવ ઠંડુ થઈ ગયું હશે ને તો મસાલા સતળાશે નહીં અને પછી રાઈ મેથીના કુરિયામાં ચીકાશ આવી જશે અને તેલ વધારે ગરમ હશે ને તો કુરિયા કડક થઈને બળી જશે. એટલે એવું ના થાય એના માટે આ સ્ટેપ ખૂબ જ અગત્યનો છે. હવે બધું સરસ રીતના મિક્સ થઈ ગયું છે તો મસાલાને ઠંડો થવા દેશું. મસાલો ઠંડો થઈ ગયો છે તો હજી આપણે તેમાં 1/2 ચમચી નિમક નાખીશું. મરચામાં ચડિયાતું નિમક જ નાખવાનું છે એટલે મરચા લાંબા સમય સુધી ખરાબ ના થાય. હવે મરચામાં ખાટો મીઠો સ્વાદ લઈ આવવા માટે 1 ચમચી ખાંડ ઉમેરીશું અને સારી રીતના મિક્સ કરી લઈએ. ખાંડની જગ્યાએ તમારે ગોળ ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો. મરચા 1 કલાકમાં પંખા નીચે સરસ રીતના સુકાઈ ગયા છે, પાણીનો ભાગ બિલકુલ નથી. તો હવે મસાલાને મરચામાં ભરી દેશું. અને જો તમારે મસાલો ભરવાનો ટાઈમ ના હોય તો આ મસાલામાં મરચાને જોડી લેવા, એટલે મસાલાથી મરચાને સારી રીતના કોટ થઈ જાય. પણ મરચાને ભરવાથી તે વધારે ટેસ્ટી બને છે. તો આ રીતના મરચાને ભરી લેશું. મરચાને આ રીતના મસાલો અને તેલથી કોટિંગ સારી રીતના થઈ જવું જોઈએ. તો આ રીતના બધા મરચાને આપણે સરસ રીતના ભરી લીધા છે. આ થોડો મસાલો વધ્યો છે તેને પણ આપણે મરચાની ઉપર નાખી દઈશું. હવે મરચામાં આપણે 2 લીંબુના નાના નાના ટુકડા કરીને મરચામાં મિક્સ કરી દઈશું. લીંબુ છે તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે. અહીં આપણે એવી જ બધી વસ્તુ વાપરી છે જે મરચાને લાંબા સમય સુધી સારા રાખે છે. બહાર જો વધારે પડતી ગરમી હોય તો મરચાને ફ્રીજમાં રાખવા તો પણ તેનો ટેસ્ટ અને કલર આવો ને આવો જળવાઈ રહેશે. આ મરચામાં પાણીનો ભાગ બિલકુલ નથી એટલે લાંબા સમય સુધી ખરાબ થવાની કોઈ શક્યતા નથી અને આવા કડક જ રહેશે. તો તૈયાર છે વઢવાણી રાયતા મરચા. તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. મરચા બનાવીને 2-3 દિવસ પછી તેના સ્વાદમાં ઘણો વધારો થશે. મરચાને કાચની બરણીમાં ભરીને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. કાચની બરણીને ધોઈને કોટનના કપડાથી કોરી કરીને પછી તેને તડકે સૂકવીને પછી તેમાં અથાણું ભરવું. હવે આપણે તેલ વગરનું મરચાનું અથાણું બનાવીશું. તો તેના માટે મેં અહીંયા 150 ગ્રામ વઢવાણી લાલ મરચા લીધા છે. આ મરચાના ડીટિયા કાઢીને તેને 2 ભાગમાં કાપી લેશું. તાજા જ ખાવાના છે એટલે તેલનો ઉપયોગ નહીં કરીએ. આ મરચા બહાર પણ 15-20 દિવસ સુધી ખરાબ નહીં થાય અને ખાવને તો એકદમ ક્રંચી લાગશે તેવા બનશે. મરચા સરસ રીતના સમારી લીધા છે તો તેમાં 1/2 લીંબુનો રસ ઉમેરીશું. જો તમને વધારે ખટાશ ભાવતી હોય તો વધારે લીંબુનો રસ ઉમેરવો. અને સારી રીતના મિક્સ કરી લઈએ. આ મરચાને સૂકવવાની જરૂર નથી. હવે ડાયરેક્ટ મસાલો કરી લેશું. આપણે મરચા ભરવાના નથી એટલે 1 ચમચી રાઈના કોરિયાને વાટીને લીધા છે. 1 ચમચી નિમક લેશું. આ મરચામાં આપણે મેથીના કુરિયા નથી લેવાના, માત્ર રાઈના જ કુરિયા લેશું. સાથે 5 ચમચી હિંગ અને 1/2 ચમચી હળદર ઉમેરીને બધા મસાલાને સારી રીતના મિક્સ કરી લઈએ.
તો આ મરચા પણ તૈયાર છે. તો છે ને બાકી બનાવવા એકદમ સહેલા અને સાથે ટેસ્ટી તો એવા જ બનશે. તો એક વખત બનાવીને ટ્રાય કરજો. આ મરચા તાજા ખાવામાં ખૂબ જ મજા આવે છે. જો લાલ મરચા ના હોય તો લીલા મરચા પણ આવા સ્વાદમાં બનશે. અહીં રાઈ, નિમક અને લીંબુ છે ને તે પણ પ્રિઝર્વેટિવનું કામ કરે છે. તો તેલ નહીં ઉમેર્યું હોય ને તો પણ 10-15 દિવસ સુધી આ મરચા ખરાબ નહીં થાય. એટલે તેલ વગર પણ આ મરચાનું અથાણું બનાવી શકશો. તો જો અહીંયા તમને મસાલો ઓછો ગમતો હોય તો રાઈના કુરિયા ઓછા લેવા. હવે બંને ટાઈપના મરચાના અથાણા તૈયાર થઈ ગયા છે. તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આ મરચા તમે 2 દિવસ પછી ખાશો ને તો બહુ જ ટેસ્ટી લાગશે, કારણ કે તેમાં બધા મસાલા સારી રીતના મરચામાં બેસી જશે અને રિયલ ટેસ્ટ આવશે. આ બંને મરચાના અથાણાને કાચની બરણીમાં ભરી દેશું અને બને ત્યાં સુધી ઠંડી જગ્યા હોય ત્યાં રાખીશું. તો અત્યારે શિયાળાની સિઝનમાં માર્કેટમાં ખૂબ જ સરસ મરચા આવે છે. તો જરૂર એક વખત ટ્રાય કરજો. તો સારું ખાવ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.